ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે। બે વર્ષ સુધી કોરોના મહામારીને લઈને ગ્રામજનો સિવાય અન્ય લોકોએ આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા હાલ કોરોના ગાઈડલાઈનમાં છૂટછાટ મળતા સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ઓલપાડ તાલુકાનું સરસ ગામ કે જ્યાં ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું હોય અહીં શિવ દર્શન સાથે હોળી પૂજનની પણ અનોખી અને ઐતિહાસિક 80 વર્ષ જૂની પરંપરા ચાલી રહી છે। સરસ ગ્રામે ગ્રામ પંચાયતના સહયોગથી થતી આવેલી હોળી પૂજા વિધિમાં હોળી દહન બાદ અંગારા પર ગ્રામજનો ઉઘાડા પગે ચાલે છે। હોળીની રાત્રિ શ્રદ્ધામાં ગળાડૂબ બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકોને સળગતા અંગારામાં ચાલતા જોઈ દર્શનાર્થે આવેલા લોકો પણ મંત્રમુગ્ધ બની જાય છે। ઓલપાડના સરસ ગામમાં છેલ્લા 80 વર્ષથી અગાઉથી ચાલી આવેલી પ્રણાલી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ જ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે। જ્યારે હોળિકા દહન બાદ ત્યાંના લોકો 5-6 મીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે। 5 વર્ષના બાળકથી લઈ 60 વર્ષના વૃદ્ધ સુધી લોકોમાં ખુલ્લા પગે ચાલે છે। વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરતા આવ્યા છે। ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર જ નિર્ભર છે અને શ્રદ્ધા પર જ જીવન બિતાવે છે। સરસ ગામના લોકો પર આવી જ કઈ શ્રદ્ધા હોળીના પર્વ પર છે। વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળિકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઈ ગઈ છે કે ઉલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવશ્ય પધારે છે। બે ચાલે છે તે નજારો આંખે ના થાય તેવું લાગે છે। વૈશ્વિક કોરોના મહામારી હોવા છતાં ગ્રામજનો હોળીના અંગારા પર ચાલવાની પરંપરા કાયમી રાખી હતી, જ્યારે 2 વર્ષ બાદ મળેલી છૂટ છાટને લઈને મોટી સંખ્યામાં લોકો સરસ ગામે ઉમટી પડ્યા હતા।